गुजरात प्रदेश कांग्रेस समिति द्वारा चाली रहेली डिजिटल सभ्य नोंधणीनी झुंबेशनी शुरुआत नवसारीना सपूत अने माजी गृहमंत्री सीडी पटेलना घरेथी एआईसीसीना सभ्य अने गुजरातना वरिष्ठ कांग्रेसी आगेवान गौरव पांड्या द्वारा करवामां आवी हती। हालमां समग्र गुजरातमां सभ्य नोंधणी झुंबेशनी शुरुआत प्रदेश कांग्रेस समिति द्वारा करवामां आवी रही छे। ત્યારે હાલમાં જ નવસારી લોકસભાના પ્રભારી તરીકેનો પદભાર ગ્રહણ કરી નવસારી લોકસભાની 7 વિધાનસભા વિસ્તારમાં આગામી સમયમાં જેમની જવાબદારી છે એવા દક્ષિણ ગુજરાતના વરિષ્ઠ કોંગ્રેસી આગેવાન અને એઆઈસીસીના સભ્ય એવા ગૌરવભાઈ પંડ્યા આજ રોજ નવસારી ખાતે પધાર્યા હતા, જ્યાં તેમણે ગુજરાતના માજી કોંગ્રેસ પ્રમુખ અને ભૂતપૂર્વ ગૃહમંત્રી એવા સ્વર્ગસ્થ શ્રી પટેલના ઘરે જઈ અને તેમના પત્નીના આશીર્વાદ લઈ ડિજિટલ મેમ્બરશિપની સભ્ય નોંધણીની શરૂઆત સીડી પટેલના ઘરેથી શરૂ કરી હતી। આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સદસ્યતા અભિયાનના એક મેજા હેઠળ આદરણીય અમારા માર્ગદર્શક ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માજી પ્રમુખ શ્રી સીડી પટેલ સાહેબના ઘરે બેન અમારા વડીલ લીલાબેનને કોંગ્રેસના સદસ્ય તરીકે ફરી એક વખત નોંધવા માટે આવ્યો છું। મારા માટે આ એક ખૂબ ગૌરવની વાત છે, ગર્વની વાત છે, અને આ ઉંમરે પણ બેને ખૂબ ઉત્સાહ સાથે કોંગ્રેસના સભ્ય તરીકે પોતાનું નામ નોંધાયું છે। હું એમનું કોંગ્રેસમાં ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું। સીડી સાહેબની પ્રેરણાથી જ અમે બધા આજે જે કોઈ પણ કક્ષાએ પહોંચ્યા છીએ તે એમની પ્રેરણાથી, એમના આશીર્વાદથી, એમના માર્ગદર્શનથી જ આ કર્યું છે। કોંગ્રેસ આજે પણ ગુજરાતમાં જે જીવતી છે એમાં જો કોઈ એના મૂળમાં જો કોઈ હોય તો એ સીડી સાહેબ જેવા, ઝીણાભાઈ દરજી જેવા, પ્રબોધભાઈ રાવલ જેવા, માધવસિંહભાઈ સોલંકી જેવા, અહમદ પટેલ સાહેબ જેવા, આવા ધુરંધરોના આશીર્વાદથી, એમની મહેનતથી આજે ગુજરાતમાં કોંગ્રેસ એ જ રીતે, એ જ મજબૂતાઈથી આગળ વધતી રહી છે। અમને ચોક્કસ ખાતરી છે કે આ વર્ષના સદસ્યતા અભિયાનમાં જે રીતની મુહિમ અમે શરૂ કરી છે કે જે વડલાઓ છે, જે વડવાઓ છે, એમના આશીર્વાદથી પાર્ટી આગળ વધે, 2022ની વિધાનસભાની ચૂંટણી જીતે એ માટેની અમારી આ એક પ્રયત્ન છે। અને મને ખૂબ આનંદ છે કે અમે આજે પૂજ્ય લીલાબેનના આશીર્વાદ સાથે આ કામગીરી શરૂ કરી છે। મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે આગામી વિધાનસભામાં સભ્ય નોંધણી ઝુંબેશ થકી અમે મોટી સંખ્યામાં ખેડૂતો, યુવાનો અને વેપારીઓને તેમજ વર્તમાન શાસકોથી પરેશાન થયેલી જનતાને કોંગ્રેસની મેમ્બરશીપ દ્વારા કોંગ્રેસ સાથે જોડી અને પ્રજાનો મત મેળવીશું અને આગામી 2022માં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીની સરકારને ઘરે બેસાડી ફરી એકવાર ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનાવીશું। આગામી સમયમાં કોંગ્રેસનો દરેક કાર્યકર જનતાની વચ્ચે જઈ અને જનતાના પ્રશ્નો સાંભળી તેના પ્રશ્નને વાચા આપી મોટી સંખ્યામાં આમ જનતાને કોંગ્રેસના સભ્ય નોંધણીના કાર્ય દ્વારા કોંગ્રેસ પાર્ટી સાથે જોડશે અને એક મજબૂત બનાવી પ્રજાનો મત મેળવી લોકોના હિત સાથે લોકોની સુખાકારી ઈચ્છતી કોંગ્રેસની સરકાર બનશે। ગૌરવ પંડ્યા સાથે નવસારી શહેરના આગેવાનો અને કાર્યકરો પણ આ ઝુંબેશમાં જોડાયા હતા, ત્યારે આવનારા સમયમાં સભ્ય નોંધણી ઝુંબેશ દ્વારા કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીને કેવી રીતે પ્રાપ્ત કરે છે તે જોવું રહ્યું। ब्यूरो रिपोर्ट एनडीसी न्यूज़ नवसारी।